गुरुर् ब्रह्मा गुरुर् विष्णु गुरुर्देव महेश्वर गुरुर् साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते पूर्णमेवावशिष्यते ॐ श्री हरि कृष्णाय नमो नमः ॐ श्री घनश्यामाय नमो नमः ॐ श्री स्वामीनारायणाय नमो नमः सहजानंद स्वामी महाराज नी जय जय श्री स्वामीनारायण स्वामीनारायण हरे हे करियो यज्ञ जेतलपुर माई कथा साणंत्रिसमा सुखदाई आणंत्रिसमा वात अनुप खोखरानी कही सुख रूप हुंडो हाले शू हाले शू हाले रो हुंडो कोई पण शास्त्रनी छली बाकी एनो हुंडो आवे छे भागवतनो हुंडो छे मैं एक एक अध्यायनी संक्षिप्तमा कथा ब्रह्मानंद स्वामी कहे छे हे राम सिंह जी साणंत्रिसमा अध्यायमा जेतलपुरमा यज्ञ कर्यो ई कथा कही पछी आणंत्रिसमा खोखरानी कथा कीधी खोखरानी कथा कही क्यों था हैं खोखरानी कथा लोलंगरनी जमात थी बाबा मराणा बधा आव्या था स्वामीनारायण ने मारवा थई गया खत्म हे ओगण चालीस मां कही एह यज्ञ डभाण नो कर्यो तेह ब्रह्मानंद स्वामी के ओगण चालीसमा अध्याय मां स्वामीनारायण भगवान ने डभाण मां यज्ञ कर्यो डभाण मां बहु मोटो यज्ञ कर्यो बहु जबरदस्त यज्ञ थयो एटलो बधो विशाळ यज्ञ एमा जोबन पगी ने बधा आवेला स्वामीनारायण माणिकी नी चोरी करवा जोबन पगी प्रतिज्ञा करी थी डब्भाणना यज्ञ मां जो हूँ स्वामीनारायण नी माणिकी न चोरूं तो खाऊं नहीं पीऊं नहीं अने हुवूं नहीं ज्यां सुधी स्वामीनारायण नी माणिकी नी चोरी न करूं त्यां सुधी खावू ने पीवू ने हुवू ने तुम विचार करो आवी पाकी प्रतिज्ञा करी हो अने पछी आव्या स्वामीनारायण नी माणिकी चोरवा तो ज्यारे जाय त्यां स्वामीनारायण भगवान देखाय आवीने जुए अश्व ने त्यां घोड़े घोड़े दीठा हरी घोड़े घोड़े स्वामीनारायण देखाय हो जेटला घोड़ा होय एटला स्वामीनारायण देखाय त्रण दिवस थई गया खाधू नी पीधू नी रातना हुतो नी जोबन बगियो એની ટુકડી ભેગી પણ ચોરી થઈ શકી નહીં પછી તો કે આવ્યા સ્વામિનારાયણ ભગવાનને શરણે જ્યાંથી ગુના છૂટીએ ત્યાં ગુના કર્યા કૃપાળ ત્રણ દિવસના ભૂખ્યા તરસ્યા નયણે નિંદરા નવ કરી ત્રણ દિવસના ભૂખ્યા ને તરસ્યા હો નિંદરા ન કરી
એવો યજ્ઞ ડભાણમાં હતો. લાખ બ્રાહ્મણો દરરોજ જમતા, કેટલા લાખ બ્રાહ્મણો, બ્રાહ્મણો આખો દી ખાય નહીં. હા, જે ટાઢો પોર થાય ને ત્યાં લાડવા ઉલારે, લાડવા છે બીજું કાંઈ એને જોઈ નહીં પાછું, લો માત્ર લાડવા, લાડવા ભેગું ઘી લે, લાડવામાં જેટલું ઘી જાય એટલું નાખ્યું હોય તો એ લાડવા થારીમાં ચોરે, તમે એટલી ભાખરી ચોરીને પછી કઢી નાખો મારે ખબર હે. બ્રાહ્મણો શું કરે, લાડવા ચોરે, એનામાં ઘી નાખે પાછું, ઢીલા કરી લાડવા ખાય. એવા બ્રાહ્મણો હતા. 18 દિવસ સુધી ખાધું, પછી તો ખાઈ ખાઈને કાયા. પછી કે સ્વામિનારાયણનું બગાડવું કેમ, કે લ્યો લાડવા બનાવતા તો નક્કી કર્યું આપણે લાડવા કંઈક બગાડી નાખી નાખી દઈએ, ગમે તે કંઈક ખરાબ લાગે એવું કંઈ કરીએ, જગનમાં પર્યાણ કર્યું. 500 મણના લાડવા તૈયાર હતા, વારવાના હતા, તો એ બગાડવાનું પ્લાન કર્યું. સ્વામિનારાયણ ભગવાન અંતરજામી જાણી ગયા, બ્રાહ્મણોને કીધું તમે બહુ સારી સેવા કરી, બહાર આવો તમને દક્ષિણા દેવીએ, કે લ્યો બધા બ્રાહ્મણો આવીને હાથ ધોયા ને તો આખી પાકશાળા જ કવર કરી લીધી. સત્સંગી બ્રાહ્મણો મૂકી દેતા મેં લાડવા વારવા, કોસંગી હતા ને બારે. પછી આવડો મોટો ત્રાસ લઈ પૈસાનો ભરેલો બ્રાહ્મણો, આવો બધા બ્રાહ્મણો લાઈન થઈ જ્યાં દક્ષિણા દેવા જાય છે ત્યાં સુરખા ચરાવ્યા. મહારાજા શું કરો રાખે, તો કે બ્રાહ્મણોને દક્ષિણા દેવી એક. અરે પણ ભૂખે પેટે દક્ષિણા ન દેવાય, કે લ્યો જમાડીને પછી દેવાય, એમ કરીને ત્રાસ જ ઉપાડી ગયા આખો. મહારાજ કે લ્યો આમ ભણું કાઠું ઉપાડી ગયો, હવે શું થાય કે હવે તમે જમી લ્યો પછી દક્ષિણા દેશું. પછી બ્રાહ્મણો મનમાં એવા ખરાણા કે મરી જાય તો બહેતર છે, પણ સ્વામિનારાયણનું કાંઈક ખરાબ તો કરવું ને કરવું, લાકડું લઈને જમવા બેઠા, લ્યો અધવેચે આપણે મારકૂટ કરશું, એમ મરશું તો વાંધો નહીં પણ ખરાબ લાગવું જોઈ. સ્વામિનારાયણ ભગવાનને ખબર પડી ગયા કાંઈક દાટ વારશે, એટલે જેટલા હરિભક્તો યજ્ઞમાં આવ્યા હતા ને બધાને એમ કીધું ધોકા લઈને આવજો, બ્રાહ્મણોને પંક્તિની ચાર બાજુ ઊભી જાઓ. પારસો તો હતા બંદૂકવાળા, એને કે ભરી બંદૂક કે તમે આવી જાઓ, કે ચારે બાજુ ઊભા રાખ્યા. અને પછી તો કડ કર્યો બ્રાહ્મણોને પીરસવાની, ગાડી બનાવી હતી ગાડી, આગળ બે બ્રાહ્મણો જૂતે ખેંચતા જાય ને વાંહી ચાર જણા પીરસતા જાય. આવી તો તીદી કળાઉં હતી ભાઈ, ગમેલા બમેલા પૂરા થાય, ગાડા ભરીને લાડવા, એક એક બે બે લાડવા પૂરા ન થાય, 10-10, 15-15, 20-20 લાડવા ખપે એક એક જણાને, ગમેલા તો ખાલી થઈ ગયા બે ચાર બે પાંચ જણામાં. મહારાજ કે અમારા સત્સંગી બ્રાહ્મણો પીરસે, તમે ખેંચો ગાડીઓ, કે કુસંગી બ્રાહ્મણો ગાડી ખેંચાવી લ્યો. પછી પીરસાઈ ગયું, પછી કે જો કાંઈ તોફાન કર્યું હોય તો ચારે બાજુ બંદૂકવાળા તૈયાર છે, જો વેચમાં કોઈ ઊભો થયો તો બંદૂક આવશે. મહારાજ કે મરી જાઓ તમને પાપ નહીં લાગે, અને તમે લાડવા ખાઓ અમારે એનું પુણ્ય જોઈતું નથી, કે તમે તમારી પાસે રાખ્યો, કે લ્યો જો કાંઈ તોફાન કર્યું અને ખાધા વગર ઉઠ્યા ખાધા વગર નીકળ્યા ગોલી આવશે. સ્વામિનારાયણ ભગવાનની વિચિત્રતા એ છે કે ગોલી બંદૂક બતાવીને પણ લાડવા ખવડાય, નહીંતર આપણા કોઈ ઉત્સવમાં કંઈક કરતા હોય તોફાન કરે તો આપણે મારી કોટીને કાઢીને નાખી, તમે સાચું કહેજો, તોફાન કરે અને બે લાફા મારીને રવાનો કરી દઈ. સ્વામિનારાયણ ભગવાનની કે નહીં જવા જડે, ખાધાવી ન જવાની જડે ગોલી આવશે, કે લ્યો. એકવાર તો સ્વામિનારાયણ ભગવાન પોતે ઓટામાંથી બે ગયા હતા ઢાલ તલવાર લઈને, કોણ તોફાન કરે છે કે ખબર પડે, અમારા યજ્ઞમાં કોણ વિઘ્ન કરે છે. અને એવો યજ્ઞ સ્વામિનારાયણ ભગવાને કર્યો ને આખા દેશાવળમાં એનો જય જયકાર થઈ ગયો. હા, પછી 40મા અધ્યાયમાં અસુરોનો પરાજય કર્યો. 41મા અધ્યાયમાં વિસનગર વગેરે ગામડાઓમાં બ્રહ્માનંદ સ્વામી કે મેં લીડા કહી અને રાજન તે હાંભરી, કે લ્યો એ જોયો ને બીજું શું. 42મા અધ્યાયમાં પ્રભુ મૂડીમાં લીડા કરી એ કથા મેં તારા પ્રત્યે કહી. 43મા અધ્યાયમાં અમદાવાદ ને ભુજ ને વડતાલ ને એ બધી જગ્યાએ મંદિરો બનાવ્યા શ્રીજી મહારાજે, અને એમાં સ્થાપનાઓ કરી દેવોની. 44મા અધ્યાયમાં પાછા જેતલપુરમાં આવી ત્યાં લીડા કરી. 45મા અધ્યાયમાં ત્યાંથી વળી અમદાવાદમાં આવ્યા, અમદાવાદથી વડોદરા ગયા, વડોદરામાં મુક્તાનંદ સ્વામી સભા જીતી એ આ બધી કથા કહી. કે 46મા અધ્યાયમાં અને 47મા અધ્યાયમાં મુક્તાનંદ સ્વામી બધી સભા જીતીને પછી ત્યાંથી જેતલપુર આવ્યા. 48મા અધ્યાયમાં નરનારાયણ દેવની સ્થાપના કરી બ્રહ્માનંદ સ્વામી કે એ કથા કહી.
49મા અધ્યાયમાં 48 ને 49 ને એક બે અધ્યાયનો કદાચ ફેરફારે થતો હોય એવું લાગે છે એમાં. હો 84 કરી નન્નાળદેવની સ્થાપના કર્યા પછી બ્રાહ્મણોની 84 કરી. હો 84 જાતના બ્રાહ્મણો એકબીજાનું અડી જાય તો નખાય. હા હવે તો આપણે ગમે જાતનું અડી જાય તો વાંધો ન આવે, સાચું કહેજો. જાત ગમે તે હોય ખાવા મળી એટલે બસ થઈ ગયું, બસ ગમે તેવું હોય, ગમે તેનું હોય, ગમે એનું હોય, રેકડીમાં ગમે આવતા હોય, વાત જ જવા દો. હડહડ કડી યુગ આવી ગયો ભાઈ. બ્રાહ્મણમાં પણ ઊંચી નીચી જ્ઞાતિ હોય, એકબીજાનું નખાય એટલે બધાના અલગ અલગ રસોડા કરો આપણે. એવા તો 84 રસોડા અને એક જ દિવસમાં. આજે બ્રાહ્મણને બોલાવ્યા, પૂછા કરી, જમશો 84 કરવી છે? બ્રાહ્મણો કે કીધી કરવી છે? તો કે કાલ નહીં ને પરમ દિવસે કરી. અરે સ્વામિનારાયણ તમે મશ્કરી કરો રા, એમ કે 84 થતી હશે? અમદાવાદની 6 મહિના સામાન ભેગો કરવો પડે ત્યારે 84 થાય. મહારાજ કે તમને સામાન જે જોઈએ મળી જાય, તમે જમશો ખરાક નહીં? હા કે ના કયો? અમારે ભાવ છે. તો અમારે તો લાડવા જલતા શું વાંધો ગયો? બધા બ્રાહ્મણો હા પાડી અને તરત વેપારીઓ પાસે ભાવ નક્કી કર્યો. બીજે દિવસે એ સામાન લઈને કાંકરિયાની પહાડ ઉપર ગંજ વાળી દીધા. હો ગંજ ઢગલા કરી દીધા. બ્રાહ્મણોને જોખીને નહીં દેવાનું. કેટલા અમારે 100 માણસો છે, કોઈક 200 માણસો કે અમારી સમાજમાં 50 માણસો છે કે એ નહીં, જેટલું ઉપડે એટલું લઈ જાઓ બસ છૂટી. અને ત્રીજે દિવસે તો ધમધોકાર 84. આકાશમાં દેવતાઓ આવી ગયા, છાંયો એ કરી દીધો, કપડો વાંધવાની જરૂર ન પડી. આકાશમાં દેવતા વિમાન પોતપોતાના વિમાન અડાડી રાખી દીધા. બધા આમ અડાડી ન હોય, એના પાંખડા ન હોય, પાંખડા વિનાના વિમાન હોય, આમ અડી જાય સિંહાસન જેવા વિમાન હોય એના. એકબીજા એ આખું આકાશ છાયા થઈ ગઈ. તો આવી તો કેટલી વાતો બ્રહ્માનંદ સ્વામી કહો. અમદાવાદ નગરમાં બ્રાહ્મણો એમ કહેતા હતા કે હવે સ્વામિનારાયણની ખબર પડશે, સાચા ભગવાન કે ખોટા ભગવાન. એક દિવસમાં 84 કરવાનું ધાર્યું એ કે લ્યો. અને 84 કરી, ધમધોકાર 84 કરી. એમાં બ્રાહ્મણો કેટલા તોફાન કર્યા, કેટલા ઘીના ગાડા આવતા હતા, કોઈક બ્રાહ્મણે આખું ઘરે લઈ આવું મારે લ્યો, ગાડું આખું આખું એમને. એમાં સાધુને ખબર પડી ગઈ. એક બ્રાહ્મણ તો નિષ્કુળાન સ્વામીને બટકું ભરી લીધું, હાથમાં ડાચું ભરાઈ લીધું, ડાચું મારું સમજાય. આવું થયું બધું 84માં. એ કથા બે 49માં બધી વર્ણવી બ્રહ્માનંદ સ્વામી. કે પછી 50મા અધ્યાયમાં ભગવાન શ્રીહરિ પંચાળામાં જઈ અને ફૂલડોળનો મહોત્સવ કર્યો. અદ્ભુત મહોત્સવ ફૂલડોળનો કર્યો. 52મા શ્રીનગરમાં પ્રભુ પધાર્યા, ત્યાંની લીળા કહી. 53મા અધ્યાયમાં વડતાલમાં લીળા કરી એ કહી. ત્યાંથી વળી 54મા અધ્યાયમાં શ્રીજી મહારાજ પાછા શ્રીપુરમાં, જો આ આપણે કથા કરતા હતા, જેતલપુર અમદાવાદ વડતાલ, જેતલપુર અમદાવાદ વડતાલ બહુ આવતું હતું વારે વારે. હો 55મા અધ્યાયમાં શ્રીપુર એટલે અમદાવાદ શહેરમાં ફૂલડોળનો મહોત્સવ કર્યો. પછી 56મા અધ્યાયમાં ગઢપુરની કેટલીક લીળા મેં તારા પરથી કહી. 56મા 57મા વડોદરાની લીળા, મહારાજ વડોદરા પધાર્યા એ લીળા બધી કીધી.